गुह्यं परमं लोके सर्वरक्षाकरं भ्रष्टाचार मेयर नो खुल्लो आक्षेप गणपति महोत्सव ने आखरी विदाय ठेर ठेर विसर्जन कार्यक्रम जयपुर बार एसोसिएशन लाल घूम रस्ता रोको चक्काजाम जेवा कार्यक्रम अने पदाधिकारी अने वरिष्ठ अधिकारी वाहनों पर ने लाल लाइटो अलविदा हवे जोईए समाचार विगतवार अपना धंधा व्यवसाय ने आकर्षक अने असरकारक जाहिरात अमारा इंडिया विजन 24 न्यूज केबल नेटवर्क में आपवा माटे संपर्क करो जूनागढ़ ऑफिस धारा कॉम्प्लेक्स बस स्टेन्ड सामे होटल विशाला नीचे बीजो मार जूनागढ़ अमारा मोबाइल नंबर छे 9426049289 9574734788 समग्र सौराष्ट्र છેલ્લા 10 દિવસ થી આ વિઘ્ન હતા દેવ ગણપતિ દાદાના રંગે રંગાયેલ હતો અને આ મહોત્સવના અંતિમ દિવસે ઠેર ઠેર ગણપતિ વિસર્જનના કાર્યક્રમો ભક્તિભાવ સભર યોજાયેલ હતા જયપુર તેમજ વીરપુરમાં પણ આ દુંદાળા દેવના વિસર્જન સમયે ભક્તોની આંખો અશ્રુ ભીની બની હતી અને અગલે વર્ષનું જલ્દી આના નાદ સાથે દાદાનું વિસર્જન ભક્તિભાવ પૂર્વક કરેલ હતું પાણી ઘરે એટલે જેતપુર વકીલ મંડળ દ્વારા વિવિધ માંગણીઓને લઈને ચક્કાજામના કાર્યક્રમો યોજવામાં આવેલ હતા આ કાર્યક્રમમાં જેતપુર બાર એસોસિએશનના તમામ વકીલો એક સાથે રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો અને ચક્કાજામ પછી પોલીસ દ્વારા આ કાર્યક્રમને રોકતા જેલ ભરો પણ યોજવામાં આવેલ અને બધા વકીલોએ એક સાથે ધરપકડ વહોરી હતી Oh,
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે શાકભાજી તેમજ ફળ ફળાદીમાં ઉત્પાદન તેમજ રોગ નિયંત્રણ અંગે માર્ગદર્શન સેમિનારનું આયોજન યોજાયેલ હતું. આ કાર્યક્રમ કુલપતિ એનસી પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો. આ કાર્યક્રમમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના ડોક્ટર એએન શેખ હાજર રહે. આ કાર્યક્રમના પ્રારંભે પ્લાન્ટ પ્રોટેક્શન એસોસિએશન ગુજરાતના અધ્યક્ષ જેજી પટેલ કાર્યક્રમનો હેતુ સમજાવે. આ કાર્યક્રમમાં ફળ ફળાદીનું વાવેતર કરતા ખેડૂતો અને નિવૃત્ત કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એટલે હાલ જે છે એ આપણું જે વપરાશ છે એ લગભગ 45% જે છે એ ખાસ તો બેટી કોટન આવ્યો, આઈપીએફ સ્ટ્રેટેજી આવી, પછી બાયો પેસ્ટિસાઇડ આવી. કારણ કે બાયો પેસ્ટિસાઇડ નું ગુણ ફક્ત 1-2% છે. 1500 મેટ્રિક ટન ટેકનિકલ ગ્રેડ પછી પ્લાન્ટ બીજ હોય કે માઇક્રોબિયલ બીજ એ તેનો ઉપયોગ થઈ જાય. એટલે આઈપીએમ એપ્રોચ, નીડ બેઝ એપ્લિકેશન, બાયો પેસ્ટિસાઇડ, પછી બીજું કે અત્યારે જે છે પ્લાન્ટિંગ મટીરિયલ જે છે, પછી બી હોય, સતર્ક હોય કે કોઈ પણ પ્લાન્ટિંગ મટીરિયલ જે છે એ મટીરિયલ બહુ જ તંદુરસ્ત શુદ્ધ ગુણવત્તાની દ્રષ્ટિએ જીનેટિકલી તો હોવું જ જોઈએ, પણ સાથે સાથે કોઈ સમિનાર ફળ અને શાકભાજીમાં પાક સંરક્ષણ ઉપક્રમે આયોજકો પ્લાન્ટ પ્રોટેક્શન એસોસિએશન ઓફ ગુજરાત અને ગુજરાત જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત સેમિનારમાં શાકભાજીના રોગો, મીન રોગો, આ બધી ખૂબ જ વિસ્તૃત માહિતી આ સ્મરણિકામાં આપવામાં આવી છે અને તે સ્મરણિકાનું વિમોચન મહાનુભાવોએ કર્યું, ડૉક્ટર એ શેખ સાહેબનો ખૂબ ખૂબ એ આપણું સ્મૃતિચિહ્ન અર્પણ કરવા અમારા કુલપતિ શ્રી ડૉક્ટર એ સી આજે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને પ્લાન્ટ પ્રોટેક્શન એસોસિએશન ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ફળ શાકભાજી અને તેલીબિયા પાકોમાં પાક સંરક્ષણ અંગેનો પરિસંવાદ એક દિવસનો યોજવામાં આવે છે. આ પરિસંવાદનું ઉદ્ઘાટન ડૉક્ટર એ એમ શેખ માનનીય કુલપતિ આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ દ્વારા કરવામાં આવે છે અને આ એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર જીવણભાઈ પટેલ જે પૂર્વ આચાર્યશ્રી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં હતા કૃષિ મહાવિદ્યાલયના એ છે અને ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી તરીકે અમારી યુનિવર્સિટીના ડૉક્ટર કે બી જાડેજા પ્રોફેસર પ્લાન્ટ પેથોલોજી. આ સમગ્ર કાર્યક્રમમાં વૈજ્ઞાનિકો ચારેય કૃષિ યુનિવર્સિટીના નિવૃત્ત વૈજ્ઞાનિકો અને ખેડૂત ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ છે. સમગ્ર દિવસ દરમિયાન ફળ શાકભાજી અને તેલીબિયા પાકોમાં પાક સંરક્ષણ ખાસ કરીને સંકલિત રોગ અને સંકલિત જીવાતનું નિયંત્રણ કેમ કરવું એની બાબતે ચર્ચા કરવામાં આવશે અને જે ખેત પેદાશો જે છે આ પાકોની એમાં જે રેસિડ્યુ છે પેસ્ટિસાઇડનો જંતુનાશકોનો એ ઓછામાં ઓછું કેવી રીતે રહે અને ગુણવત્તાસભર ઉત્પાદન મળી શકે જેથી માનવ જીવન માટે હાનિરૂપ ના થાય એવી બાબતોની ચર્ચા. રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનર શ્રી યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત તેમજ જિલ્લા રમત ગમત અધિકારી જૂનાગઢ સંચાલિત રાજ્ય કક્ષા શાળાકીય અંડર 17 ખોખો સ્પર્ધા બાઉદીન કોલેજ મેદાન ખાતે જળ સંપત્તિ મંત્રી શ્રી બાબુભાઈ બોકરિયાના અધ્યક્ષ સ્થાને યોજાય. આ સ્પર્ધામાં જૂનાગઢ જિલ્લાના યુવાનોએ ભાગ લીધેલ હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ મસરૂ, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ ભાલાડા, શહેર પ્રમુખ સંજય કોરડિયા, માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય વાલાભાઈ ખેર વગેરે ખાસ ઉપસ્થિત રહેલ હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમત ગમત અધિકારી નયન થોરાતે કરેલ હતું. લાઈન કરી આપણે સારું.
સમગ્ર ગુજરાતમાંથી યુવાધન ઉમટી પડ્યું છે ત્યારે કાર્યક્રમની બીજો એના કરતા પણ જે મહત્વનો જે રોલ છે એ આપણા આચાર્યગણનો છે. કારણ કે આપણા શિક્ષકો, આપણા આચાર્યો એ જેવું શિક્ષણ આપશે એ શિક્ષણ છે એ વિદ્યાર્થીઓના આખા જીવનની અંદર એને મિત્રો કામમાં આવશે. આજે હું માનું છું કે આવતીકાલનું ભારત કેવું હશે એનું નિર્માણ છે એ આપ સૌ મારી સામે બેઠેલા વિદ્યાર્થીઓ ભાઈઓ અને બહેનોએ કરવાનું છે. તમે જેવું ઈચ્છો એવું જ ભારતનું નિર્માણ થઈ શકશે એમ. અને એટલા માટે મારે ખાસ આપ લોકોને એવું કહેવું છે કે શરીરને મજબૂત બનાવો, વિચારોને પણ મજબૂત બનાવો. હંમેશા વિચારવાનું છે એ પોઝિટિવ રાખો. આજે અમારી પાસે અનેક જ્યારે વિદ્યાર્થીઓ આવતી હશે પોતાનો અભ્યાસ કર્યા પછી ક્યાંય એને ઇન્ટરવ્યુમાં જવાનું હોય, ઇન્ટરવ્યુમાં આવવાનું હોય ત્યારે અમારી પાસે ક્યારેક રામજીબેન વડોદરા, ધર્મેશભાઈ પરમાર અને એમટી ચૌહાણ પોતાનું નામ બોલતા જજો. નામ બોલતા જાઓ. ટીમ મેનેજર દાહોદ બેનો અને સાબરકાંઠા, ટીમ મેનેજર દાહોદ અને સાબરકાંઠા, ટીમ મેનેજરને બોલાવી છું, ટીમ મેનેજર દાહોદ અને સાબરકાંઠા. પ્રિન્સિપાલ વાલીએ સોરઠ હાઈસ્કૂલ અને આ સ્પર્ધાના સંચાલનના એક વ્યવસ્થાપક તરીકે સમગ્ર ગુજરાતમાં 30-30 ટીમો આવેલી છે. અંડર 17ની ખોખો સ્પર્ધા વિદ્યાર્થીઓમાં શારીરિક સૌષ્ઠવની સાથે સાથે એ મનની પણ શક્તિ વધે, સમગ્ર સર્વાંગી વિકાસના આ કોન્સેપ્ટ સાથે સમગ્ર ગુજરાતમાં વિવિધ રમતો રમાય છે. પૈકી આજે જૂનાગઢના બાહુદ્દીન કોલેજના આંગણે આ સ્પર્ધામાં પધારેલા તમામ ગુજરાતના ભાઈઓ બહેનો ખૂબ આગળ વધે અને જે 2 વખત નેશનલ રમમાં છે તેનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું છે. આ વર્ષે આપણે ઈચ્છીએ કે વધારેમાં વધારે ભાઈઓ નેશનલ સુધી રમે. અને ખાસ આ જે જોવે છે, આ ક્લિપો તમે જોશો આજે, તો તમે પણ નક્કી કરો કે આવતા વર્ષે તમે પણ છે એ રમતગમતમાં જોડાઓ અને તમારા શરીરને સૌષ્ઠવને જાળવો. જુનાગઢ મહાનગરમાં ગત વર્ષના દુકાળમાં જુનાગઢની પ્રજાને પાણી પૂરું પાડવા માટે પાણીના ટેન્કરોની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. તેમાં ખૂબ જ મોટા ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો ઉઠવા પામેલ હતી. આ અંગે જરૂરી તપાસ કરી જવાબદારો ઉપર દંડનીય કાર્યવાહી થવી જોઈએ અને આવા ભ્રષ્ટાચારોને ખુલ્લા પાડવા જોઈએ તેમ જુનાગઢ મહાનગરપાલિકાના મેયર શ્રી લાખાભાઈ પરમારે એક મુલાકાતમાં જણાવેલ હતું કે પ્રજાના રૂપિયા પડાવી નાખવા માટે આ ષડયંત્ર ભાજપના મિત્રો અને કોંગ્રેસના મિત્રો ભેરા થઈને કરેલું. એ વખતે હું સત્યાગ્રહ બેઠો હતો અને આ લોકો ગિરીશભાઈ કોટે સાહેબની કંપનીએ કમિશનરને પાવર આપી દીધો બોટનો પાણીની બાબતે, અને એ પાણીની બાબતે 9 કરોડ રૂપિયા વેપરા છે આ લોકોએ. ત્યાં વખતે ભ્રષ્ટાચાર થતો હતો ત્યારે કેમ ના રોક્યા? અને હું એમ કહેતો હતો કે આ એન્જિનિયર નથી, આ તો વાયરમેન છે અને કાયમી કર્મચારી નથી, ટાઈમ પર છે. એને હાથે કરોડો રૂપિયાના બિલ ઉધારાય નહીં, તેમ છતાં કરોડો રૂપિયાના બિલ ઉધારી અને આ બધા એના માની તો ભ્રષ્ટાચાર કરવાનો માણસ હતો એને વેરો રાખ્યો છે એને કારણે ભ્રષ્ટાચાર થયો છે. અને ભ્રષ્ટાચારમાં જે કરનારા છે
એ સરકારી અધિકારીઓ છે, બધા કમિશનર છે, સરકારી અધિકારી છે, ડેપ્યુટી કમિશનર છે, સરકારી અધિકારી છે, ઓડિટર છે, સરકારી અધિકારી છે, અને એમાં કોઈ બિલમાં અમારી સહી ક્યાંય આવતી નથી. બોર્ડમાં જ અમને પાવર છે, બાકી વહીવટી કામગીરી પ્રક્રિયા અત્યારે પણ જો વહીવટમાં દેખાડો થતો હોય તો વહીવટી અધિકારી જવાબદારી છે. મતરૂભાઈ એક તરફથી એમ કે છે સરકારમાંથી અમે ગ્રાન્ટ લેવા જઈએ, હમણાં અમને 55 કરોડ આપ્યા, એની સાથે ભાવનગરને 110 કરોડ આપ્યા, તો ત્યારે કેમ મતરૂભાઈ ના બોલ્યા? જુનાગઢના સુકોસા સુકામે પછી અમને 55 આપ્યા, એમાંથી 15 કાપી દીધા. ફંદા કરે અમારા 22 કરોડ તો એવી રીતે પોતે ચડાવી દીધા છે કે 7 કરોડ પાણીમાં ગાળી દીધા, 9 કરોડ બીજા તમે આણંદપુર ડેમની પાઇપલાઇન નાખી દો, અમે નાખ્યા નથી, અમે તો ઠરવકર નાખ્યો છે, ઠરવકર લેખડ એટલે 22 કરોડ એમાં અમારા ફંદે ચડાવી દીધા. પછી આ અધિકારીઓને કહીને આજે તમને બતાવું કે અમારા કામ થવા નથી દીધા, કરોડો રૂપિયા બેંકમાં ફિક્સમાં મૂક્યા છે અને એનું વ્યાજ આજે 3,30,000 ને 45,000 વ્યાજ છે, 3,30,000. આ ફિક્સના રૂપિયા તમને બતાડો, આ ફિક્સમાં મૂકી દીધા. આ લોકોનો કામગીરી માટે લેવા છે કે ફિક્સમાં મૂકવા માટે લેવા છે રૂપિયા? કામ કરવું નથી કર્મચારીને કહી તો વર્ક ઓર્ડરમાં 2 મહિના સુધી જાય. ઘણા કર્મચારી એવા છે કામ કરવા નથી માંગતા. અને આ ચાવડા છે અલ્પેશ ચાવડા, અમારો કાયમીનો અહીંયા ઉપરોક્ત કાર્યપાલિક ઇજનેર છે, એ કાર્યપાલક ઓર્ડર્સ મિકેનિકલ એન્જિનિયર હોય એ જ આમાં હાલે, બાકી તો ઘણા એન્જિનિયરો છે પણ એન્જિનિયર કેમ? રિક્ષાનો ડ્રાઈવર છે ડ્રાઈવર કહેવાય પણ એનાથી ખટારો ના હાલે, મોટો ડ્રાઈવર છે ડ્રાઈવર કહેવાય પણ એનાથી ખટારો ના હાલે, એમ આ એન્જિનિયરો તમારા ઘણા છે પણ મિકેનિકલ વોટરક્સ એન્જિનિયર હોય એ જ પાણીમાં હાલે, એને મેડિકલમાં જાય હોય 72 પ્રકારના રોગ પાણીમાં થાય છે. એને બદલે આખી જૂનાગઢની જનતાને આવા આવા લાઇટ વાયરમેનના ભરોસે મૂકી અને કરોડો રૂપિયા જૂનાગઢના બગાડી નાખ્યા છે. કોઈ આવી જાય પણ ધારાસભ્ય ગિરીશ કોટેસા કંપની છે, એમાં મતરૂભાઈ આવે છે, પરવીન ટાક આવે છે, ભગાભાઈ અને બાલાભાઈ રાડા આવે છે અને ગિરીશભાઈ પોતે આવે છે. આ આ ગિરીશભાઈ કોટેસા એન્ડ કંપની છે. આ કંપની દર વખતે ભાજપભાઈને સોદા કરી છૂટાય છે, ધારાસભાની ચૂંટણી આવે એટલે મતરૂભાઈને મત નાખે અને નગરપાલિકાને આવે તો મતરૂભાઈ એના પોતાના એના અભિયારોમાં નાખવે, પરવીનને ચૂંટાવે, ભગાભાઈને ચૂંટાવે, બાલાભાઈને ચૂંટાવે અને ગિરીશભાઈને ચૂંટાવે. આ કંપનીએ કોંગ્રેસની ખોર ખોદી નાખી છે અને અમારા કોંગ્રેસના મિત્રો હજી એને હટાડતા નથી, જાવા હજુ દેતા નથી. ખંડેર રાખ્યું છે ખોડી આ જૂનાગઢ તાળી ધરતીમાં પાયરું હજુ કોઈ ભૂતળું આવા ભૂત આ કોંગ્રેસની અંદર બેઠા છે, જવા નથી દેતા. કોઈ ક્વોલિફિકેશન છે નહીં, નહીં કાયમી છે નહીં, કાયમી છે એનાથી બિલમાં સહી થાય જ નહીં ભાઈ. તમે જો સમજતા હો તો બદલા લેવાય પણ સરકાર એની છે, કમિશનર છે સરકારી પ્રતિનિધિ એનો છે, ડેપ્યુટી કમિશનર છે સરકારી પ્રતિનિધિ એનો છે, ઓડિટર છે સરકારી પ્રતિનિધિ એનો છે અને વહીવટમાં કમિશનરની સહી હાલે, મારી સહી હાલતી હોય તો દીકરાને ઘર ભેરા કરી દીધા. જૂનાગઢ મહાનગરના વન મેન આર્મી અને જાણીતા ધારાશાસ્ત્રી કિરીટ સંઘવીએ સરકારી પદાધિકારીઓની ગાડીઓ ઉપર લાલ પીળી લાઇટોનો ઉપયોગ આડેધડ થઈ રહ્યો છે. આવી અનધિકૃત લાઇટોને દૂર કરવા માટે જાહેર હિતની અરજી હાઈકોર્ટમાં કરતા વચગાળાના હુકમના આધારે ચીફ સેક્રેટરી વાહન વ્યવહાર ખાતું અને RTO રાજ્યની 80% વાહનો ઉપરથી લાઇટો ઉતારવાની કાર્યવાહી હાથ ધરાતા આવી લાઇટો સાથે ફરતા વાહનોએ આવી લાઇટો ઉતારવા ફરજ પડેલ હતી. તાજેતરમાં ગણેશ વિસર્જન વખતે થયેલા ગમફાર અકસ્માતમાં દોલતપરાના માર્યા ગયેલા 7 મૃતકોને સામૂહિક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જૂનાગઢ ભાજપ અગ્રણી તથા શહેર કોંગી અગ્રણીઓ તેમજ દોલતપરાના વેપારીઓએ રોજગાર ધંધા બંધ રાખી
ઉપસ્થિત રહે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ઓમભાઈ રાવલ, જયેશભાઈ ખાણિયા, નટુભાઈ ખેજડા, કિશોરભાઈ મકવાણ, સૌજીભાઈ લાલકિયા તથા રાજુભાઈ ગુજરાતી તેમજ યુવા મિત્રોએ કરેલ. પંદર ને રવિવારના રોજ દોલતપરા વિસ્તારમાંથી ગણેશ વિસર્જન માટે મોટી સંખ્યામાં વિસર્જન માટે જઈ રહેલા ભાવિકો અને નાના બાળકો સહિત એક ગમતવાર ગમતવાર અકસ્માત બની ગયો. તે અકસ્માતમાં મૃત્યુ પામેલા દોલતપરા વિસ્તારના 7 લોકો કે જેમાં નાના બાળકોથી માંડી યુવાનો અને બહેનો બે તેમને આજે શ્રદ્ધાંજલિ રૂપે એક દોલતપરા શાંતિશ્વર મંદિર ખાતે એક સામૂહિક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમનું આયોજન કરેલ. આ આયોજનમાં જૂનાગઢ શહેરમાંથી તેમજ દોલતપરા વેપારી એસોસિએશનો તેમજ મુસ્લિમ સમાજ તેમજ દોલતપરામાંથી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને જે લોકો ઉપર એક વજ્રઘાત પડ્યો છે, જે પરિવારો ઉપર એક દુઃખદ ઘટના બની છે, તેઓના દુઃખમાં સહભાગી થવા માટે અને શ્રદ્ધાંજલિ અર્પવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ પરિવારોને દુઃખદ ઘટનામાં સહકૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે. આજે મૃત્યુ પામેલા છે લોકોને પરમકૃપાળુ પરમાત્માના ચરણોમાં સ્થાન મળે અને જે લોકોએ આ બધા કાર્યક્રમ જે દુઃખદ ઘટનામાં જે સાથ અને સહકાર મળ્યો છે અને સહભાગી થયા છે દુઃખોમાં, એમની આ પરિવારજનોએ તો નોંધ લીધી જ છે, સમસ્ત દોલતપરા ગામે પણ નોંધ લીધી છે અને અમને વિશ્વાસ છે કે પરમ કૃપાળુ પરમાત્મા એની અવશ્ય નોંધ લે છે અને એમને આવા સત્યકર્મો કરવા માટે પોતાના દુઃખમાં સહભાગી થવા માટે હંમેશા માટે પ્રેરણાદાયી બની રહે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. જૂનાગઢ બહાઉદ્દીન કોલેજ ખાતે યોજાયો રાજ્ય કક્ષાનું અંડર 17 ખોખો સ્પર્ધા યોજાઈ. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ફળ ફળાદી અંગે સેમિનાર યોજાયો. જૂનાગઢમાં પાણીના ટેન્કરોમાં ભ્રષ્ટાચાર, મેયરનો ખુલ્લો આક્ષેપ. ગણપતિ મહોત્સવની આખરી વિદાય, ઠેર ઠેર વિસર્જનના કાર્યક્રમો. જેતપુર બાર એસોસિએશન લાલ ઘૂમ, રસ્તા રોકો ચક્કાજામ જેવા કાર્યક્રમો અને પદાધિકારીઓ અને વરિષ્ઠ અધિકારીઓના વાહનો પરની લાલ લાઇટો અલવિદા. દરેક જિલ્લા, તાલુકા અને એરિયા વિસ્તારોમાં નીડર, ઉત્સાહી અને ખંતીલા માટેની સુવર્ણ તક ઝડપવા આજે જ સંપર્ક કરો. ઇન્ડિયા વિઝન, સૌરાષ્ટ્ર કાર્યાલય, 211 વિથ ભવન, ICICI બેંક ઉપર, સ્વામિનારાયણ ગુરુકુળ સામે, ગોંડલ રોડ, રાજકોટ. ઈમેલ ivn24news@gmail.com. વેબસાઇટ www.ivn24news.com.
તો આ હતા આજના સમાચારો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી, ગુડ નાઇટ.